કાંકરેજ દિયોદર લાખણી અને થરાદના ખેડૂતો માટે ખુશીના સમાચાર. કાંકરેજના ચાંગ ગામમાંથી મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પાણી છોડાયું અને સુજલામ સુફલામ કેનાલ કાંકરેજના રામપુરામાં આવેલ છે ત્યારે સંપમાં પાઇપલાઇન દ્વારા પાણી છોડાયું હતું અને દિયોદર લાખણી અને થરાદ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી. તેમજ સિંચાઈ માટેના બોરના પાણીના તળ જઈ રહ્યા હતા ઊંડા ત્યારે સાંસદ પરબત પટેલે અગાઉ પત્ર લખી રજૂઆત કરી હતી અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી ત્યારે કાંકરેજના ચાંગ ગામમાં પરબત પટેલ હાજર રહ્યા હતા. નર્મદા મુખ્યની રાધાજી ચાંગા દાંતીવાડા પાઇપલાઇનમાં આજે ચાંગા પંપિંગ સ્ટેશન ઉપર આપણે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ જે પાણી છોડ્યું છે એમાંથી કાંકરેજ તાલુકાના 23 ગામના તળાવો, ડીસાના 20 અને દાંતીવાડાના 2 એમ કરી કુલ 45 તળાવો ભરવાનું આયોજન છે. નર્મદાની પાણીનું લેવલની સપાટી વધશે અને સરકારશ્રીની મંજૂરી જે રીતે આવશે એ રીતે બીજા પંપ પણ આપણે આગળ ચલાવીશું અને આ બધા તળાવો ભરાયા પછી વધારાનું પાણી સાથે સાથે સુજલામ સુફલામ નહેરમાં પણ મેળવડાઈશું. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, જે સમગ્ર ગુજરાતના પ્રજાજનો માટે, ખેડૂતો માટે સુજલામ સુફલામ અને સૌની યોજના જે નર્મદા આધારિત પાણી છોડીને તળાવો ભરવાનો નિર્ણય લીધો છે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને સમગ્ર પ્રજાજનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. ઉનાળાની આવી ગરમીમાં જ્યારે મિત્રો લોકો પાણી માટે તલસતા હોઈએ, પશુ પંખી પ્રાણી પણ આ બધાને ક્યાંય પણ ઉનાળામાં તકલીફ પડે નહીં. નીતિનભાઈ જ્યારે એમની સાથે કેબિનેટમાં હતો ત્યારે પણ કહેતા હતા કે ઉનાળાની ગરમીમાં પ્રજાજનો માટે અને ખાસ કરીને પશુ પંખીને પ્રાણી એમ કે પાણી વગર તરસી ન મરે એટલા માટે એમને પહેલેથી નિર્ણય નક્કી કે ઉનાળામાં તળાવો ભરવા જોઈએ. ત્યારે અત્યારે 20 તારીખથી આ શરૂઆત કરી છે. આ શરૂઆત જે ચાલુ રહે આ વિસ્તારમાં તો મારે મોટાભાગે કાંકરેજ, ડીસા અને દાંતીવાડાના તળાવો આવશે, પણ જ્યારે સુજલામ સુફલામ રિચાર્જ થશે અને પ્રજાની ઘણા સમયની જે માંગ હતી કે અમારું તળ નીચે જાય છે, આ તળ સચવાઈ રહે અને લોકોને જે ટૂંકેલો છે એ પણ ચાલુ રહે એ દિશામાં સરકારે કામ કર્યું છે. ફરીથી આ વિસ્તારના પ્રજાજનો માટે અહીંના સાંસદ તરીકે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનું. કોરોનાની મહામારી અને આ મહામારીમાં મિત્રો આપણે લોકડાઉનના 3 તબક્કા પૂરા કર્યા. 4ો તબક્કો 18 તારીખથી ચાલુ છું. ગઈકાલે ખૂબ છૂટછાટો સાથે આ તબક્કો જ્યારે ચાલુ થયો છે ત્યારે આપણે બધા ચુસ્તપણે સરકારના નીતિ નિયમોનું આપણને જે કંઈ સજેશન કરે એનું પાલન કરીએ અને ખાસ કરીને માસ્કવાળી વાત, 2 ગજની દૂરીવાળી વાત આનું મિત્રો સંપૂર્ણપણે પાલન કરીએ. આપણે પોતાના માટે નિયમો બનાવ્યા છે એનું મિત્રો પાલન કરીએ અને તમારા માધ્યમથી આ મિત્રો સરકારી કરે ખેડૂતોની ટોળે ટોળો ખેડૂતોના માટે આયા વગર રહે નહીં, પણ અહીં માત્ર કોરોના માટે લોકડાઉન માટે કરીને અમારા આગેવાનોએ બધા પ્રજાજનોને સમજાયા કે આપણા માટે પાણી છૂટે છે, પણ અમે લિમિટેડ લોકો જઈને અમારા જે અહીંના મૂવીઓ છે અહીંના સ્થાનિક આગેવાનો છે, ધારાસભ્યશ્રીઓ હોય, અમારા સંગઠનના આગેવાનો હોય, અહીંના સ્થાનિક આગેવાનો, સહકારી ક્ષેત્રના કે તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધાને બોલાવીને આ કાર્યક્રમ જો રાખ્યો છે જે તમારા સુધી બધે પહોંચશે અને જેથી સમગ્ર ખેડૂત આરબ અને પ્રજાજનો ખૂબ રાજી થશે. આભાર. માનસી ચૌહાણ, KTV ન્યૂઝ, કાંકરેજ.